वंदे मातरम। धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 9 वन अने वन्यजीव संसाधन। अगाउना वीडियो नी अंदर आपणे जोई गया के वैविध्यसभर वन्यजीवन, वन्यजीवों संरक्षण माटेना उपायो, एमना माटेनी विविध परियोजनाओ के जेने परिणामे आज जंगल ने अंदर वसवाट करता जे कई प्राणियों से, पक्षीओ से, जीवजंतुओ से, एमने बचावा माटे आपणे विविध परियोजनाओ से अमल में मूकी के जेने अंतर्गत आज प्राणियों की संख्या में क्रमशः आपणे वधारो करी शक्या छे। आजे आपणे प्रश्न नंबर 9 अभयारण्य एटले शुं, जो बोर्डनी परीक्षानी अंदर अथवा तो आपणी स्थानिक परीक्षाओनी अंदर आ प्रश्न से बे गुणनी अंदर पूछाता होय छे अने आपणे दरेके फरजियात आ प्रश्न से तैयार करवानो छे। तो अभयारण्य एटले शुं? आजे आपणे गुजरातनी अंदर फरवा माटे जता होय आपणे एम कहीए छीए कि भालो जूनागढ़ जवुं छे, गीरना जंगलोनी अंदर जवुं छे, तो अभयारण्यनी अंदर केवी प्रकारनी परिस्थिति होय? तो एनी अंदर कीधुं जेमना माथे जीवनुं जोखम होय एटले के विनाशनुं जोखम होय तेवा वन्यजीवना संरक्षण अने संवर्धन माटे सुरक्षित करायेला विस्तारने अभयारण्य कहे छे। जेमना माटे विनाशनुं जोखम, भविष्यनी अंदर मृत्यु पामवाना छे एवा जे प्राणीओ छे तेमना संरक्षण अने संवर्धन माटे थई सरकार द्वारा अभयारण्यनी रचना करवामां आवे छे। ત્યારબાદ બીજો મુદ્દો કીધો કોઈ વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે। અભયારણ્યની રચના કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર। તો કોઈ એવા અભયારણ્યો હોય, કોઈ એવી પ્રજાતિઓ હોય કે જેમના માટે બનાવેલા હોય, એમને સરકારને એમ લાગે કે આ પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે, આવનારા સમયગાળા દરમિયાન આ પ્રજાતિઓ આપણી સમક્ષ હશે નહીં, એટલા માટે થઈ ભારત સરકારે દરેક રાજ્ય સરકારોને પણ અભયારણ્ય રચવાની છૂટછાટ છે આપેલી છે। અભયારણ્યની વિશેષતાઓ શું હોય? તો એની અંદર કીધું તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે। અભયારણ્યની અંદર આપણને જવા દેવામાં આવે છે, લાકડા વીણવા દેવામાં આવે છે, થોડા ઘણા અંશે છૂટછાટ છે આપણને આપવામાં આવે છે સ્થાનિક લોકોને, પ્રવાસીઓને, બધાને। સત્તાધારી કોઈપણ પક્ષ છે, અધિકારીઓ છે, તેમની પાસેથી મંજૂરી મેળવી અહીં પાલતુ પશુઓને પણ સરાવી શકાય છે, પણ તે સ્થાનિક જ, અન્ય નહીં। પછી આપણે અહીંથી સુરતથી પ્રાણીઓ લઈને જઈ પાલતુ પ્રાણીઓ, અને આપણે જૂનાગઢ જઈને એમ કહીએ કે અમારા અહીંયા જંગલમાં અમારા પાલતુ પ્રાણીઓ ચરાવવા છે, તો એમ છૂટછાટ આપવામાં આવતી નથી, ત્યાંના સ્થાનિક લોકોને જ આપવામાં આવે છે। અને અહીંયા થોડાક ઉદાહરણ આપવામાં આવ્યા કે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે, જો અહીંયા ઉપર આપણને ફોટોગ્રાફ્સ જે આપવામાં આવ્યા છે કે ભાઈ ચંદ્રપ્રભા, એતુર નાગરમ આ જે અભયારણ્યો છે એ ખૂબ જાણીતા છે। આજે ગુજરાતની અંદર પણ 22 જેટલા અભયારણ્યો છે આવેલા છે। આજે આપણે અલગ અલગ વિસ્તારોની અંદર જઈશું, દરેક જિલ્લાઓની અંદર લગભગ અભયારણ્યો આપણને જોવા મળે છે, પરંતુ આપણા માટે ખૂબ જ જાણીતું જો કોઈ અભયારણ્ય હોય તો ગીર અભયારણ્ય છે, એ રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણા માટે બે ગુણની અંદર કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? જો અભયારણ્ય એટલે શું અને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, આ બંને અલગ અલગ છે, યાદ રાખવાના છે। જો અહીંયા શું કહેવામાં આવ્યું છે આપણને, તો કે કુદરતી વનસ્પતિ હોય, વન્યજીવો હોય, કુદરતી સૌંદર્યના સ્થળો હોય તેમજ તેનું મહત્ત્વ વિશેષ હોય તેવા રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે। અહીંયા જેમની માટે વિનાશનું જોખમ છે એ તો છે જ તે, પરંતુ કુદરતી વનસ્પતિઓ પણ છે, એટલે કે જંગલો પણ છે, કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળો પણ છે કે જેમનું અસ્તિત્વ જાળવી રાખવું આપણા માટે ખૂબ જરૂરી હોય તેવા ક્ષેત્રોને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે, જેની અંદર કહેવામાં આવ્યું તે અભયારણ્યની સરખામણી વધારે સુરક્ષિત છે, કારણ કે અહીંયા દરેક પ્રકારના પ્રતિબંધો છે મૂકવામાં આવે છે, જેની અંદર કહેવું કે પાલતુ પશુઓને ચરાવવા ઉપર પ્રતિબંધ હોય। રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણે પાલતુ પશુઓ ચરાવી શકતા નથી,
ગાય ભેંસ ઘેટા બકરા અહીં સહેલાણીઓને હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. હરવા ફરવા આપણે જઈ શકીએ છીએ, પરંતુ ત્યાં આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિઓ કરી શકતા નથી કે જેથી આપણને ત્યાંથી દૂર કરવામાં આવે. બીજું એને કીધું કે તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક પ્રજાતિ માટે નથી, પરંતુ અહીંયા કીધું આપણને વનસ્પતિઓ હોય, વન્યજીવો હોય, કુદરતી સૌંદર્ય ધરાવતા હોય અથવા તો રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સ્થળો હોય એમની જાળવણી માટે થઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે બનાવવામાં આવે છે. આજે ગુજરાતની અંદર મુખ્ય 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે જોવા મળે છે. ત્યારબાદ એની અંદર કીધું કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને કરતી હોય છે. જો એની અંદર કીધું આજે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચ્ચીગામ વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો ખૂબ જ મહત્ત્વના છે. જો અહીંયા આપણે કીધું ભાવનગર જિલ્લાની અંદર આવેલું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ડાંગ જિલ્લાની અંદર આવેલું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, આજે આપણા ગુજરાતની અંદર આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો મહત્ત્વના છે. જો અહીંયા એક તફાવત તરીકે પણ પૂછી શકે તમને પરીક્ષાની અંદર કે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો તફાવત જણાવો, તો આપણે લખી શકીએ કે ભાઈ અભયારણ્યો છે એ વિનાશના, જે પ્રાણીઓ માટે વિનાશનું જોખમ હોય તેમના માટે હોય, જ્યારે અહીંયા લખવું પડે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્ય અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સ્થળો માટે હોય. અહીંયા આપણને કહેવામાં આવ્યું કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવે, તો અહીંયા આપણે લખી શકીએ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવતું નથી. અભયારણ્યની અંદર એક મુદ્દો પછી આપણને કહેવામાં આવે કે ભાઈ પોતાના પાલતુ પશુઓને ચરાવવાની અમુક અંશે છૂટછાટ છે આપવામાં આવે, જ્યારે અહીંયા પાલતુ પશુઓને ચરાવવા માટે છૂટછાટ આપવામાં આવતી નથી. ત્રીજો મુદ્દો આપણે કીધો કે માનવીને હરવા ફરવા પર કોઈ પણ પ્રકારના નિયંત્રણો છે હોતા નથી, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર માનવીને હરવા ફરવાના સંપૂર્ણ નિયમોનું પાલન છે કરવું પડે છે. અને ઉદાહરણ તરીકે આપણે ત્યાં લખી શકીએ કે ભાઈ ગીર અભયારણ્ય, એતુર નાગરમ અભયારણ્ય, પેરિયાર અભયારણ્ય, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કીધું કાજીરંગા, કોર્બેટ, તમને કોઈ પણ પ્રકારના નામ અભયારણ્યના આવડતા હોય તો એ લખી શકો છો. અને ત્યારબાદ આપણા માટે છેલ્લો પ્રશ્ન છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના રાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ તેની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવા માટે હોય. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીઓનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. જો આ જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે, તો કે ત્યાં બધી જ બાબતોનું સંરક્ષણ થતું હોય, કોઈ એક બાબત ઉપર નથી. વન્યજીવો પણ છે, કુદરતી સૌંદર્ય પણ છે, માનવીય પ્રવૃત્તિઓ પણ છે, કોઈ સમાજ પ્રજાતિ પણ છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધન અને પ્રશિક્ષણ માટેની સુવિધાઓ આપવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિને આના માટે સંશોધનો કરવા હોય તો સંશોધન કરવા માટે, પ્રશિક્ષણ મેળવવા માટે ત્યાં આવી શકે. જૈવ આરક્ષિત ક્ષેત્રની બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે કે ત્યાં આપણે હરવા ફરવા જઈ શકતા નથી અથવા તો ત્યાં આપણે પાલતુ પશુઓ ચરાવી શકતા નથી. બહારની જેટલી પણ ગતિવિધિઓ છે એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય. આ ક્ષેત્રનો ઓછામાં ઓછો વિસ્તાર 5,000 સોરસ કિલોમીટરનો હોય છે. આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે બનાવવામાં આવે. આજે ભારતની અંદર નીલગિરી, મનારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી જેવા દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્ર છે આવેલા છે કે જેમની અંદર આજે ત્યાંનું પ્રાકૃતિક અને માનવીય બંને બાબતોનું સંરક્ષણ, સંવર્ધન અને જતન છે કરવામાં આવે છે. આમ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણને પરીક્ષાની અંદર 2 ગુણના પ્રશ્નની અંદર પૂછવામાં આવતા હોય છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.